नमस्कार, अरविंद जीवाभाई प्राथमिक शाला द्वारा ऑनलाइन चलता एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 5 विषय गणित में प्रकरण 10 दसमो अने सौमो भाग में आग जोईशु। तो लंबाई मापो, तमे उपयोग में लीधे सौथी नानी पेन्सिल लंबाई केटली छे? तो 5 सेमी बतावे छे। हवे नीचे आपेल पेन्सिल लंबाई केटली छे अनुमान करो। तो आपणे अनुमान करिए कि 4 सेमी लांबी छे। हवे आने फूटपट्टीनी मददथी मापीए तो आपणी पेन्सिल केटला सेमी लांबी छे? तो 3.6 सेमी लांबी छे। एटले आपणे अनुमान थोड़ूक नजीक छे जवाबथी। 1 सेंटीमीटरनो 7/10 भाग अथवा खाली जगह मिलीमीटर। 7 दशांश, फक्त 7 दशांश एटले 1 मिली सेंटीमीटर पूरू नथी। 7 मिलीमीटर के 0.7 सेंटीमीटर कहेवाय। नीचे आपेल पेन्सिल लंबाई केटली छे? खाली जगह मिमी सेंटीमीटर में तेनी लंबाई केटली छे? तो मिमी में आपणे जोईए तो एनी लंबाई 6 मिलीमीटर छे, सेंटीमीटर में 0.6 सेमी। तमे देड़का जोया छे क्या? तमे केटला भिन्न प्रकारना देड़का जोया छे? शुं ते तमाम देड़कानी लंबाई सरखी छे? तो हाँ, मैं देड़का जोया छे। मैं ચોમાસાની ઋતુમાં પાણી ભરેલા ખાબોચિયામાં લીલા બદામી રંગના નાના મોટા ભિન્ન પ્રકારના દેડકાઓ જોયા છે। તો દેડકા જે છે ભિન્ન એટલે કે અલગ અલગ પ્રકારના જોવા મળે છે। સોનેરી દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે। તેમની લંબાઈ માત્ર 0.9 સેમી જેટલી હોય છે। અનુમાન કરો કે આવા કેટલા દેડકા નાનકડી આંગળી પર બેસી શકે? તો મારા અનુમાન મુજબ આવા 4 દેડકા મારી નાનકડી આંગળી પર બેસી શકે। એટલા 9 મીમીનું માપનું છે। 0.9 સેમી એટલે ખાલી જગ્યા મીમી, તો 9 મીમી, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંના 9મો ભાગ એવું કહી શકીએ છીએ। 0.9 સેમી એટલે 9 મીમી થાય, તેને 9 દશાંશ સેમી પણ કહી શકાય। 30.5 સેમી એટલે ખાલી જગ્યા મીમી, ખાલી જગ્યા સેમી, તો 30 સેમી અને 5 મીમી। આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? તો આશરે 3 મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય। કેવી રીતે? તો જોઈએ, સૌથી મોટા દેડકાની લંબાઈ 30.5 સેમી છે, તો 1 મીટર બરાબર 100 સેમી, તેથી 100/30 કરતાં આપણને 3 જવાબ મળે છે। અહીંયા ભાગાકાર વેરી થઈ ગયો છે, અહીં ભાગફળ 3 અને શેષ 10 મળે છે। 3 મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય। જો તેઓને એક સીધી હરોળમાં ગોઠવવામાં આવે તો નાના દેડકા 1 મીટર કેટલી જગ્યા રોકે છે? તો 1 મીટરની ફૂટપટ્ટી પર નાના દેડકા ગોઠવવામાં આવે છે, તો આશરે 111 નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે છે। સૌથી નાના દેડકાની લંબાઈ આપણી હતી 0.9 સેમી એટલે કે 9 મીમી, અને 1 મીટર બરાબર 100 સેમી, 100 સેમીના પણ પાછા મીમીમાં ફેરવવાના છે એટલે 1000 મીમી। તેથી 1000/9 કરતો ભાગફળ 111 ને શેષ 1 મળે, માટે 111 નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે છે। આપણે જોઈએ છીએ બાજુમાં ભાગાકાર, આપણે 4 ધોરણમાં આવા સરવાળાવાળા ભાગાકાર શીખી ગયા છીએ। મહાવરામાં જોઈએ, ખીલીની લંબાઈ 2 સેમી અને ખાલી જગ્યા મીમી અથવા ખાલી જગ્યા સેમી। તો ખીલીની લંબાઈ આપણે જોઈએ છીએ અહીંયા 2 સેમી અને 9 મીમી એટલે કે 2.9 સેમી થાય છે। ભીંડાની લંબાઈ ખાલી જગ્યા સેમી, ખાલી જગ્યા મીમી છે, જેને આપણે ખાલી જગ્યા સેમી પણ લખી શકીએ। તો ભીંડાને આપણે માપ્યો તો 8 સેમી અને 3 મીમી એટલે કે 8.3 સેમી થાય। નીચે આપેલી મીણબત્તી અને તેની જ્યોતની લંબાઈ આપણે ફૂટપટ્ટીથી માપી અને કોષ્ટકમાં લખવાનું છે, અને પહેલી અને ત્રીજી મીણબત્તીનો તફાવત શોધવાનો છે। તો આપણે જોઈએ, પહેલી મીણબત્તીની લંબાઈ આપણે કેટલી છે? 2.9 સેમી, એની જ્યોત છે 1.3 સેમી। બીજી મીણબત્તી જે છે 4.9 સેમી અને એની જ્યોત છે 1.7 સેમી। ત્રીજી મીણબત્તી છે 6 સેમી અને એની જ્યોત છે 1.5 સેમી। હવે આપણે તફાવત શોધીએ તો મીણબત્તી 1ની લંબાઈ 2.9 સેમી પ્લસ 1.3 સેમી બરાબર 4.2 સેમી, અને મીણબત્તી 3ની મીણબત્તી અને જ્યોતની લંબાઈનો સરવાળો 7.5 સેમી થાય। તો તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે, તો 3.3 સેમી આપણને મળે। મીણબત્તી 1 અને મીણબત્તી 3ની લંબાઈ વચ્ચેનો તફાવત 3.3 સેમી થાય।
અંદાજ લગાવો અને રંગ પૂરો નીચે આપેલા સળિયાને માપ્યા વગર બતાવેલ રંગ વડે ચકાસવાના છે. તો લાલ કલર 1 સેમી કરતાં નાનામાં કરવાનો છે, વાદળી કલર 1 અને 2 સેમીની વચ્ચે હોય ત્યાં કરવાનો છે, લીલો 2 અને 3ની વચ્ચે કરવાનો છે અને નારંગી 3 અને 4 સેમી બતાવે ત્યાં કરવાનો છે. તો આપણે આ મુજબ કરેલો છે રંગ. તો આપણો અંદાજ સાચો જણાય છે. અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. નીચેની વસ્તુઓના ચિત્ર બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો. તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવાનું કહો અને એને ફૂટપટ્ટીથી માપવાનું છે. તો આપણે જે ચિત્ર બનાવ્યું 1 સેમી કરતાં ઓછી લંબાઈની કીડી, તો મારું માપ હતું 0.8 સેમી અને મિત્રનું 0.4. 7 સેમી લંબાઈની પેન્સિલ તો 6.7 સેમી અને 6.8 સેમી મિત્રનું. 11 સેમી ઊંચાઈ ધરાવતો ગ્લાસ ને 5 સેમી સુધીનું પાણી, તો મારું માપ છે 11.4 સેમી અને 5 સેમી પાણીનું માપ. મિત્રનું માપ છે 11.2 સેમી અને 5.4 સેમી. એ રીતે આપણે બધા બંગડી અને વાંકડિયા વાળની પણ લંબાઈ જોઈ. તો આમ કોનું અનુમાન વધારે ચોક્કસ હતું? તો મેં બનાવેલ ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું. જવાબથી આપણે નજીક છીએ. આપણી આંખો ભ્રમિત થઈ શકે. તો આ રેખાઓમાં ઈ કરતાં બી આપણને કેવી લાગે છે? મોટી લાગે છે, પણ હકીકતમાં ફૂટપટ્ટી વડે માપવાથી બંનેનું માપ સરખું છે, 4.6 4.6. અહીં આપણો અંદાજ ખોટો પડે. અહીંયા પણ લંબ રેખાઓ આપેલી છે, સી અને ડી. એ બંનેમાં મને સી મોટી લાગે છે, પણ ફૂટપટ્ટી વડે માપવાથી બંનેનું માપ 3.2 સેમી થાય છે. અહીંયા પણ આપણો અંદાજ ખોટો પડ્યો. કોની પૂંછડી સૌથી લાંબી છે? તો ચિત્રમાં દર્શાવ્યું છે ને, આપણે અંદાજ લગાવીએ તો જોઈએ. ઉંદર 2.0 એટલે 1.3 થાય છે એનું માપ. ગરોળી 1.5 એટલે માપવાથી, ફોટામાં માપેલું માપ છે 1.5. વાંદરો 2.0 એટલે 2.1 થાય છે. બિલાડી 1.5 એટલે 1.2 થાય છે. કૂતરો 1.0 0.7. ડુક્કર 1.5 તો 1.4. અહીંયા મારો અંદાજ વધારે યોગ્ય જણાતો નથી. હવે આપણે અહીંયા રોકાઈએ. વધુ આવતા વિડીયોમાં જોઈશું. ઘરે રહો સુરક્ષિત.